વીક મે એક બાર આતી હૈ યા દો બાર આતી હૈ એટલે એને એમ કે દર હોમવારે આપણે 24 કલાક આપતા છે. દેશમાં એવી માન્યતા હજી નથી કે 24 કલાક વીજળી 365 દી મળે એવી વીજળી અહીંયા આપણે મિત્રો, અને છતાંય નફતાઈથી એક છોકરીને ટીંગાડી દીધી ટીવીમાં કે આખો દી આવો દિશા પણ બદલીએ, દિશા પણ બદલીએ. એટલે 24 કલાકમાં પાછું લંગડીમાં જવું છે, પાછી વાળુટાણે નોતી રહેતી ન્યા જવું છે. જનતાને ખબર પડી ગઈ, જનતા તો આવો દિશા બદલો, દિશા બદલો માં કોઈ આવ્યા નહીં પણ નરહરિભાઈ આવી ગયા. દિશા બદલાવી અને દિશા બગાડી કોંગ્રેસ. એટલે હમણાં કોંગ્રેસ વાળા SMS શરૂ કર્યા છે કે આ દિશા દિશા વાળી જાહેરાત આપણા પરિવારો ન જોવી, દિશા બદલી જાય છે. આવી તમારી પાસે કોઈ નેતા નથી, તમારી વાત મૂકવા માટે કોઈ આગેવાન નથી. આખો દી એક છોકરી કીધા રાખે કે આવો દિશા પણ બદલીએ, દિશા પણ બદલીએ. કોઈ મુદ્દા નહીં તમારી પાસે, આવડી મોટી પાર્ટી તમે ચલાવો છો. મિત્રો, આ રાજ્યમાં આ સલામતીની વાત કરનારા કોંગ્રેસીઓને મારે પૂછવું છે, આ ગુજરાત છે, અમે ભૂલ્યા નથી. આ રાજ્યમાં પ્રધાનોને ભાષણો કરતા હતા, તમારા પ્રધાનોને ચાલુ ભાષણમાં જમૈયો ઘાલી દીધો હતો. ક્યાં ગયા હતા તમે કોંગ્રેસીઓ? ક્યાં હતી તમારી સરકાર? ક્યાં ગયા બધા માફિયાઓ? અર્જુનભાઈ, તમે બે ફાક અમારી સરકારને ગાળ્યું દો છો, એનું કારણ પોરબંદરની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ગુજરાતની સરકારે સુધારી એટલે. તમે પોરબંદરમાં ભાષણ કરી શકો? મિત્રો, આ માફિયાઓએ પોરબંદરની જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ જીવાભાઈ કેશવાલા, અર્જુનભાઈ તમે કોઈક દિવસ ગુજરાતની જનતાને આ કેસ યાદ કરીને સમજાવો હું હતો. જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ જીવાભાઈ કેશવાલા, એમના પત્ની બંનેને ટ્રકની પાછળ બાંધીને જીવતા ઢસડ્યા. ક્યાં સુધી? જ્યાં સુધી બંને પતિ પત્નીના દેહ મૃત્યુ પામ્યા ત્યાં સુધી ટ્રકની પાછળ ઢસડ્યા. તમારા જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખની વાત હું કરું છું, નામ સાથે કરું છું. અને તમે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની અમારી ટીકા કરો, ગુજરાત સરકારની. રાજ્યને બદનામ કરવા સિવાયના તમારી પાસે કોઈ મુદ્દા નથી, તમારી પાસે કોઈ નેતા નથી, તમારી પાસે કોઈ આયોજન નથી. મિત્રો, ગુજરાતની સરકારે નરેન્દ્રભાઈ મોદીએ એનું પોતાનું પહેલા વર્ષનું બજેટ 6000 કરોડ રૂપિયા હતું. 6000 કરોડ પહેલી વખત મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી બન્યા ત્યારે 6000 કરોડ. આ વર્ષનું બજેટ 1 લાખ કરોડ રૂપિયા. 6000 કરોડ માંથી 1 લાખ કરોડ સુધી ગુજરાતના બજેટને પહોંચાડ્યું. ગુજરાતની તિજોરીને તર બતર કરી દીધી. આંકડે મધને માખ્યું વિનાનું કોંગ્રેસીઓને એમ થયું કે આ 1 લાખ કરોડ રૂપિયા ગુજરાતની તિજોરીમાં, બુખા માણાના મોઢામાંથી લાળ પડી જાય એમ લાળ પડવા માંડી છે. ગુજરાતની ગાદી ઉપર જો ચડી બેહવા મળે તો લાંબી જીભે ચાટી જવું છે, એટલા માટે ભુરાટા થયા છે. આ રાજ્યમાં 10 વર્ષથી કર્ફ્યુ નથી મળ્યો, 10 વર્ષ થઈ ગયા. આપણા ગુજરાતના શહેરોમાં 10 વર્ષથી જનતાને ખબર નથી કે બજાર ક્યારે કર્ફ્યુને કારણે બંધ હોય, ધંધો રોજગાર એક કલાક માટે ક્યારે બંધ કરવો પડ્યો, એવા દિવસો કોઈને જોવા મળતા નથી. આવી શાંતિ ગુજરાતમાં, આવી સલામતી ગુજરાતમાં. જનકભાઈ કહેતા હતા 500 રૂપિયે વીઘો જમીનનું કોઈ ધણી નહોતું, ત્યાં આજ 25 લાખ રૂપિયે કોઈ વેચવા વાળું નથી, અને રોડ ઉપર જેના શેઢા હટી ગયા છે એને તો બોલાવ્યા થતા નથી. આ ભાવ જમીનના છે એવું માનો છો તમે? મિત્રો, એવી ભૂલ ના કરતા, આ ભાવ જમીનના નથી,
એક પ્રમાણિક ખેડૂત તરીકે ને ગુજરાતના નાગરિક તરીકે મારે આપનું ધ્યાન દોરવું છે. મિત્રો, આ ભાવ જમીનના નથી, આ ભાવ ગુજરાતની ગાદી ઉપર બેઠેલી નરેન્દ્ર મોદીની સરકારની આબરૂના છે, એના ભાવ છે. આખા રાજ્યની પ્રતના ભાવ ગુજરાત સરકારની શાખને કારણે છે. આપણા દેશ ઉપર 150 વર્ષ શાસન કરનારા અંગ્રેજો, એમણે બ્રિટનની પાર્લામેન્ટમાં ઠરાવ કર્યો, ઠરાવ કરીને એના એમ્બેસેડરને ગાંધીનગર મોકલ્યા. નરેન્દ્રભાઈને મળીને એમણે વાત કરી કે અમારે ગુજરાતની સાથે હવે સારા સંબંધો રાખવા છે. 2002માં મૂકેલો પ્રતિબંધ અમે સામેથી ઉઠાવી લઈએ છીએ. ગુજરાતની શાખ લંડન સુધી પહોંચી, લંડન સુધી ગુજરાતની શાખ પહોંચી. પણ અહીંયા 17-18 નું ટોળું રખડે છે, એમ નથી દેખાતું. આવા સંજોગોમાં આ ચૂંટણી આવી છે. મિત્રો, કોઈ પણ પ્રકારના વાદ વિવાદમાં ફસાયા સિવાય શા માટે ચૂંટણી ટાઈમે તમે આ બધા વાદ વિવાદ ગુજરાતમાં ઊભા થાય છે ભાઈ? શા માટે 5 વર્ષ તમે કેમ કોઈ ક્યાંય દેખાતા નથી? અને ચૂંટણીનું ટાણું આવે ત્યારે તમે બધા પ્રગટ થઈ જાઓ છો, હાજર થઈ જાઓ છો, ખેડૂતોના પહેલા ખોળાના થઈ જાઓ છો. આ ગુજરાતનો ખેડૂત લૂંટાતો હતો, ગુજરાતના કપાસની ઉપર પ્રતિબંધ મુકાણો હતો, ત્યારે આ આખે આખી કોંગ્રેસની જમાત અને આખે આખા કોંગ્રેસના અને ખેડૂતોના આ બધા જ હગાઓ હતા ક્યાં? હતા ક્યાં? શા માટે ગુજરાતના કપાસની ઉપર પ્રતિબંધ મુકાણો? એનો જવાબ આપો ને અહેમદભાઈ, તમને પૂછાય વિના હિન્દુસ્તાનની સરકાર અને આ સોનિયાબેન પાણી નથી પીતા. પણ તમને એમાં રસ નથી. શું કામે પ્રતિબંધ મૂક્યો તો? કોઈ કહેતું જ નથી, કોઈ માહિતી નથી આપતું. મિત્રો, હિન્દુસ્તાન અડધું, 70% ભારત 3 દિવસ સુધી અંધારામાં રહ્યું, કોઈ જવાબ નથી આપતું. વડાપ્રધાન ભાષણ કરીને વિયાઈ ગયા, અમે પૈસા મોકલીએ છીએ અહીં વપરાતા નથી, આ રસ્તા તમે કરાઈ ગયા. વડાપ્રધાન માર્ગ સડક યોજના 3 વર્ષમાં ગુજરાતને 1 રૂપિયો નથી આપ્યો, 1 રૂપિયો નથી આપ્યો. ન તો કોંગ્રેસીઓને શરમ છે, ન ભારતની સરકારને શરમ છે. 1 રૂપિયો મિત્રો ગુજરાતને નથી આપ્યો. હું ગુજરાતના એક સંસદ સભ્ય તરીકે આ સવાલ કોંગ્રેસના નેતાઓની સામે મૂકું છું કે પ્રધાનમંત્રી સડક યોજનામાંથી ગુજરાતને છેલ્લા 3 વર્ષમાં કેટલા રૂપિયા મળ્યા એના આંકડા તમારા ખર્ચે છપાવો અને બિલ હું આપી દઈશ. કાંઈ કરવણ નહીં, ખુશી એમાં ચાલ, ગાળો દેવાની ખાલી સરકારને. નરેન્દ્ર મોદી આવા છે, નરેન્દ્ર છે. મિત્રો, હું 11 વર્ષથી નરેન્દ્રભાઈની યારે કામ કરું છું, આમ આખા દિવસમાં 2-4 વખત મિનિમમ અમારે મળવાનું થાય જો બહાર ના હોઈએ તો. મેં 11 વર્ષમાં નરેન્દ્રભાઈને કોઈ દી બગાહું ખાતા પડ્યા નહીં. તમે એને કાયમ જોવો છો, કોઈ દી તમે એનું માથું વિખાઈ ગયેલું હોય કે ગઢ પડેલો જણ હોય કે ઠાકેલો હોય એવો જોયો કોઈ દી? ગમે ત્યારે બટન દબાવો, પિસ્તોલ જેવો જણ હામો ઉભો. હે, આવો વટવાળો જણ આપણી પાસે હાજર હોય અને સામે એનાથી 1000માં 1000માં નંબરે કોઈ આવે એવું એક પાનું ન દેખાતું હોય, પછી આપણે પળોજણમાં પડવાની ક્યાં જરૂર છે? નરેન્દ્ર મોદી દેશની આશા છે મિત્રો, ગુજરાતની નહીં, દેશની આશા છે. દેશવાસીઓને શ્રદ્ધા પડી છે, ગુજરાતને 24 કલાક વીજળી મળે, ગુજરાતમાં 1-8 હાલે, ગુજરાતમાં રસ્તા બને, ગુજરાતમાં પાણી મળે, ગુજરાતમાં ગેસની લાઈનો નખાય. બીજા રાજ્યોમાં શું કામે ન થાય? બીજા રાજ્યની જનતા કોંગ્રેસીઓને પૂછે છે. અને મિત્રો, દેશવાસીઓ ગુજરાતની ચૂંટણી ઉપર નજર રાખીને બેઠા છે. ગુજરાતની વિકાસની રાજનીતિને ગુજરાતીઓ મતદાન કરીને વધાવવાના છે એવી શ્રદ્ધા આખા ભારતવાસીઓને છે. એ શ્રદ્ધાને ઠેસ ન પહોંચે એવી રીતે 13મી તારીખે કમળના નિશાન ઉપર ગોતી ગોતીને કચ કચાવીને મતદાન કરો અને કરાવજો એવી વિનંતી કરીને વિરમું છું. ભારત માતા કી જય.